અહીં વંદના થાતી કાયમ સોનેરી પરભાતની મીઠી મહક ગુજરાતની મીઠી મહક ગુજરાતની શ્વાસ મહી ગુજરાત અને ઉચ્છવાસ માં ગુજરાત છે અહીં મિલન માં કે પછી પ્રવાસ માં ગુજરાત છે વૃક્ષ પવન પહાડ લીલા ઘાસ માં ગુજરાત છે વૃક્ષ પવન પહાડ લીલા ઘાસ માં ગુજરાત છે કર્મ કૌશલ સ્નેહ સરોવર કમી નથી કોઈ વાત ની મીઠી મહક ગુજરાત ની મીઠી મહક ગુજરાત ની ચંદન થી પણ અધિક સુવાસિત અહીની સાબરતા પી અને નર્મદા ચાંદી જેવા ચમકે નાવ ચલાવે રેતીમાં એવો શૂરો એક જણ નાવ ચલાવે રેતીમાં એવો શૂરો એક જણ અહીં ગવાતા ગરબામાં પણ રાત ઝુમેરણિયાતની આપણી ગુજરાતની ભૂમિને આપણી ગુજરાતની ભાષાને અને મીઠી મહેક ગુજરાતની આ શ્રેણીના આપણા સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર પ્રણામ અને સલામ દિલથી એક વાત કહું વિશાળ ખુલ્લું આકાશ જોવાનું આપણને ગમે ખળખળ વહેતું જળ જોવાનું આપણને ગમે લહેરાતા પુષ્પો નિહાળવાનું આપણને ગમે અને સર્વત્ર પ્રસરતી મહેકને નિહાળવાનું પણ આપણને ગમે મિત્રો અહીં આપણે જે મહેકની વાત કરવા માંગીએ છીએ તે મહેક છે સેવાની સદભાવની પ્રેમની અને પ્રતિષ્ઠાની આપણા મલકની કોઈ વિરલ વ્યક્તિ જ્યારે આવી મહેક ફેલાવે છે ત્યારે આપણા ગુજરાતની ગુજરાતની ભાષાની અને ગુજરાતની અસ્મિતાનું ગૌરવ અવશ્ય વધે છે મીઠી મહેક ગુજરાતની આ શ્રેણીમાં વધુ એકવાર ગૌરવ લઈ શકે એવી બહુમુખી પ્રતિભાને જાણવા માણવા અને સમજવાની કોશિશ કરવી છે અને એ પ્રતિભા છે નરેન્દ્રભાઈ નટવરલાલ શાહ નરેન્દ્રભાઈ અમારી મીઠી મહેક ગુજરાતની આ શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત છે નરેન્દ્રભાઈ આપનો જન્મ ક્યાં થયેલો મારો જન્મ અમદાવાદમાં રાયપુર નાયવાડામાં થયો હતો અચ્છા તો તમે તમારું પ્રાઇમરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન ક્યાં લીધું પ્રાઇમરી અને સેકન્ડરી બંને ધ ન્યૂ હાઈસ્કૂલમાં કર્યું હતું અચ્છા તો તમે ગ્રેજ્યુએટ સેમા અને ક્યાંથી થયા હું ગ્રેજ્યુએટ પણ ન્યૂ હાઈસ્કૂલમાંથી થયો અને મેટ્રિક સુધી ન્યૂ હાઈસ્કૂલમાં ભણ્યો અને પછી ગુજરાત કોલેજમાં મેં એડમિશન લીધું તેમનું મૂળ વતન અમદાવાદ ગુજરાત તેમના પિતાનું નામ નટવરલાલ શાહ અને માતાનું નામ તારાબેન અમદાવાદમાં ઘી કાંટા વિસ્તારની ન્યૂ હાઈસ્કૂલમાંથી અભ્યાસ શરૂ કર્યો ત્યારબાદ ગુજરાત કોલેજમાં અને પછી ફાર્મસીની ડિગ્રી મેળવી એલએમ કોલેજ ઓફ ફાર્મસીમાંથી તમે ફાર્મસીની ડિગ્રી ક્યાંથી મેળવી કાયદા પ્રમાણે ફાર્મસીમાં સીધા જવાતું નહોતું એટલે ઇન્ટર સાયન્સ સુધી તમારે કોલેજમાં ભણવું પડે એટલે હું ત્યાં આગળ દત્ત કોલેજમાં હું બે વર્ષ ભણ્યો અને પછી મેં ડિપ્લોમા ફાર્મસી કરવા માટે મને એલએમસીપીમાં એડમિશન મળ્યું ફાર્મસી કોલેજમાં ફાર્મસીની ડિગ્રી મેળવ્યા પછી તમને અમેરિકા જવાનો વિચાર કઈ રીતે આવ્યો નરેન્દ્રભાઈ એટલે ફાર્મસી મેં ડિપ્લોમા પછી મેં ડિગ્રી કર્યું એલએમસીપીમાં એટલે પાંચ વર્ષ સુધી મેં ફાર્મસી કોલેજમાં અભ્યાસ કર્યો પછી અમારા કોલેજમાં 25% કરતાં વધારે ફોરેન સ્ટુડન્ટ હતા એટલે ફોરેન સ્ટુડન્ટમાં બધા આફ્રિકાથી ભણવા આવતા હતા
અને એ બધા જોડે અમે ડિસ્કસ કરતા હતા કે ફ્યુચરમાં જો તમારે આગળ વધવું હોય તો ફાર્મસી અમેરિકામાં પ્રોસ્પેક્ટ સારું હોય. તે મારા ભાઈબંધો નક્કી કર્યું કે આપણે ધીરે ધીરે જેને જે ચાન્સ મળે અમેરિકા જઈએ. નરેન્દ્રભાઈ, અમેરિકા તમે જવા માટે જ્યારે પ્લાનિંગ કર્યું ત્યારે તમને ખરેખર સહાય કોણે કરી કે જે મદદરૂપ થયા એવી વ્યક્તિઓ કે જેના કારણે તમે અમેરિકા સુધી આવી શક્યા? અમેરિકા આવવા માટે એક તો મને મારા મોટાભાઈના સસરા ગુણવંતભાઈ શાહે મને એવું ફેમિલી તરફથી એવું હતું કે જો તને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જો તને લોન ના આપે તો તારે અમેરિકા નહીં જવાય. કારણ કે મારા ફાધર એ કેપેબલ નહોતા કે બ્લેકના પૈસા આપીને મને અમેરિકા મોકલી શકે. તો પછી એ વખતે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ થોડા ટાઈમમાં કાયદો પસાર કર્યો કે ફાર્મસી કોલેજમાં કોઈ ફર્સ્ટ ક્લાસ આવતું જ નથી, હોવાથી સેકન્ડ ક્લાસ અને હાયરને બધાને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ઓફિશિયલી સ્કૂલમાં જવા માટે મેં ગ્રાન્ટ એપ્રૂવ કરી. યુવાવસ્થામાં એટલે કે 1970માં અમદાવાદ ગુજરાતથી ન્યુયોર્કમાં આવી પહોંચનાર તરવરિયા અને બાહુશ એવા નરેન્દ્રભાઈએ પોતાના વિકાસની કેડીને કેવી રીતે કંડારી અને ધ્યેય પ્રાપ્તિ સુધીના તેમના પ્રયત્નો કેવા રહ્યા, તો ચાલો આપણે જાણીએ, માણીએ અને સાંભળીએ એમના શબ્દોમાં. સામાન્ય રીતે આપણે કોઈ પણ બીજા દેશમાં જતો હોય ત્યારે મુશ્કેલીઓ અને ઘણી બધી વિટમણાનો સામનો કરવો પડતો છે, તો અમેરિકા આવ્યા પછી તમને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો? અમેરિકા આવવા માટે પહેલી તો મને મુશ્કેલી એક નહીં, બહુ ઓછો કોન્ટેક હતો. ત્યારે તારે એક મારો ફ્રેન્ડ છે પ્રકાશ શાહ, અને મેં કાગળ લખ્યો હતો કે તું મને ગમે તે રીતે તું એરપોર્ટ આવજે. તો પછી જ્યારે હું એરપોર્ટ ઉતર્યો ત્યારે મને લાગ્યું પેલો પ્રકાશ કેમ દેખાતો નથી. ત્યારે પછી પ્રકાશે કહે છે હું ટ્રેનમાં આવ્યો છું ભાઈ, ને આપણે ટ્રેનમાં જવું પડશે, કે મારે ઘેર પણ કોઈને રાખવાની વ્યવસ્થા નથી. તો પછી કહે છે કે સારું, તો કહે તને 600 તને ટ્રેનમાં બતાવું કેવી રીતે જવાનું, તારી લગેજ જઈને તું 600 વેસ્ટ જા, કહે છે, ને હું જઉં છું કાલે મારે નોકરી કરવાની છે. તે વખતે રાતે 10:30 થયા હતા રાતના. પછી મેં કોઈ બધા તો એક સુઈ ગયા હતા, હું ત્યાં બેસી રહ્યો નીચે 600 બિલ્ડિંગની નીચે. સવારે બધા લોકો જોબ જાય ત્યારે પછી બધા જવા માંડ્યા. એક મેં મારો ભાઈબંધ જોયો, એ અમારા ખેડાતા જ હતો, ચંદ્રકાંત શાહ. મેં હું ચંદ્રકાંત હું આવી ગયો છું, અને કાગળ લખ્યો હતો પણ તમને કોઈને મેસેજ નથી મળ્યો, પણ મારો ભાઈબંધ અહીંયા મૂકી ગયો છે, કંઈ રહેવાની વ્યવસ્થા છે? ત્યારે મને કહે છે કે નરેન્દ્રભાઈ એક વસ્તુ કહું, અહીંયા તો 2 જણની એક નાની રૂમ છે અને $24 અઠવાડિયે પૈસા આપવા પડે છે, પણ તારા રૂમમેટને મેં પૂછી જોજે જો મારે રાખવાની વ્યવસ્થા હતો. ત્યાંનો રૂમમેટ સ્ટુડન્ટ હતો, એનું નામ ભરત શાહ છે. એટલે કહે છે કે નરેન્દ્ર, કોઈ પણ સ્ટુડન્ટ આવતા હોય તો હું હેલ્પ કરું છું, બે બેન્ડની વચ્ચે સુવાની વેતન વાંધો ના હોય તો સુઈ જા, કહે છે. તો મેં કહું મને વાંધો નથી. આ રીતે મારો ફર્સ્ટ લેસન ઇન અમેરિકામાં કે એકબીજાને માનવતા છે, એકબીજાને હેલ્પ કરે છે, એ રીતે મને એને 1 મહિના સુધી મફત એની જ રૂમમાં રાખ્યો. પછી એક હોસ્પિટલમાં મને ડાયરેક્ટ અને મેં કહ્યું કે હું તમે કોઈ બધું જ કરીશ, તમે મને તમે રાખો અહીંયા આગળ, અને પછી સેલરી પણ દે. તો 3 મહિના સુધી મેં મફત હોસ્પિટલમાં કામ કર્યું. એનો ડાયરેક્ટર વિન્સન્ટ હતો, એટલો બધો હેપી થઈ ગયો. તો પછી મને કહે નરેન્દ્ર, મને બહુ દયા આવે છે કે તારા ઉપર, તું આટલો બધો મહેનતુ માણસ છે અને તું નોકરી તને પગાર પર લેતો નથી, પગારની તો ચિંતા નથી. પછી એને બધાને ફોન કરે મારા માટે કે તને હું નોકરી અપાઈશ કોઈ પણ હોસ્પિટલમાં. ત્યાં આગળ એક નિકરબખોર હોસ્પિટલમાં એના બોસને ફોન કર્યો કે આમ એક ઇન્ડિયન આવ્યો છે, એ ટ્રેનિંગ કરીને કામ કરવા તૈયાર છે, જો તમે એને જોબ આપો તો. એટલે પછી મેં નિકરબખોર હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ એટલે જુનિયર ફાર્માસી તરીકે એક ટેકનિશિયન તરીકે મેં જોબ શરૂ કરી. નરેન્દ્રભાઈ, તમારા સ્કૂલ કાળનો કે કોલેજ કાળનો કોઈ યાદગાર પ્રસંગ એ મારા દર્શક મિત્રો સાથે શેર કરશો? ચોક્કસ. સ્કૂલમાં, ન્યુ હાઈસ્કૂલમાં મને અમારે યાદગાર પ્રસંગ છે કે RH કાપડિયાએ અમને આખા ઇન્ડિયામાં જે સારા સારા જોવાલાયક સ્થળ છે બધાની અમને સ્કૂલમાં પત્તા પહેલાં એક અમે ટ્રીપ કરી હતી. એ ટ્રીપમાં બધા જઈને સારા સારા ટેમ્પલ અને ઇન્ક્લુડિંગ કાશ્મીર અમને જો ફરવા લઈ ગયા હતા, ને કાશ્મીરની જે અમને યાદગીરી છે બધા અમારા કોલેજના બધા જ સ્કૂલના બધા જ વિદ્યાર્થીઓ અમારા મોટા ભાઈ પણ હતા જોડે. અમારી જે
ટ્રેન હોય ટ્રેનમાં એમાં 7-7 ડબ્બા એમણે રિઝર્વ કર્યા હતા અમારા માટે, અને અમે બધાએ દરેક જગ્યાએ ગાડી ઊભી રાખે અને અમને બધાને દરેક જગ્યાએ એ લોકો સરસ ખાવાનું આપતા હતા. અને યાદ આવે છે કે એમણે જે અમને સારી રીતે જે ટ્રીટ કર્યા છે, જે અમારા ન્યુ હાઈસ્કૂલના પ્રિન્સિપલે છેક સુધી અમને છેક પાલિતાણાથી મળી અને છેક અમને ત્યાં આ બધે જઈને જીજે જ જોવા લાગશે હતા. અને કાશ્મીરમાં અમને એટલી બધી જગ્યાએ અમને ફેરવ્યા છે અમને બધાને, કે હજુ સુધી એ અમારી યાદગીરીમાંથી જતું નથી, કારણ કે એ સ્કૂલની જે યાદગીરી છે એ અમારે કોઈ ભૂલાવી નથી. નીતિ, ધર્મ, સદગુણો અને માતા પિતાના સંસ્કારોનો વારસો ગળથૂથીમાંથી જ મેળવનાર એવા સદભાગી તે નરેન્દ્રભાઈ શાહ અને તેમના ધર્મપત્ની તે કામિની બહેન. અચ્છા નરેન્દ્રભાઈ, તમારા લગ્ન ક્યારે અને કેવી રીતે થાય? જ્યારે અમારે લાયસન્સ ફાર્મસીની એક એક્ઝામ બાકી હતી એટલે પછી મને મેં કોઈ લાવો હવે ઇન્ડિયા જઈએ, કારણ કે હું સ્ટુડન્ટ તરીકે અહીં આવ્યો હતો એટલે મેં ઇન્ડિયા ટ્રીપ મારી 1972માં. અને મેં નક્કી કર્યું કે હવે એ વખતે મારો ભાઈબંધ છે ને, મારા ભાઈબંધના કઝિન થાય MC દેસાઈ જે પ્રિન્સિપલ હતા, અને એમની એક ડોટર મને ઉત્તરાયણમાં જોવા એક વખત જોઈ હતી મેં. તો મેં કહું જો અમેરિકાથી હું પાછળ જઈશ તો મને એ લોકો રિજેક્ટ નહીં કરે. એટલે એ રીતે મેં પછી એમને પ્રપોઝ કર્યું કે તમારી આ છોકરી મારે મેરેજ કરવા છે. પછી એમણે તો ખુશ થઈ ગયા. MC દેસાઈ પોતે મને કહે છે કે મારી ઈચ્છા જ હતી આ હું તને પ્રપોઝ કરવાનો હતો. એટલે પછી મારા 2 અઠવાડિયામાં વિવાહ થયા અને લગ્ન કરી અને પછી હું અમેરિકામાં અહીંયા આવી ગયો અને 3-4 મહિનામાં જ પછી મારી વાઈફ પણ કામિની શાહ આવી ગઈ. અમેરિકા ખાતે ન્યુયોર્ક જેવા શહેરમાં ધૂમધૂમ સાહેબી છલકાતો અને મલકાતો વૈભવ પદ પ્રતિષ્ઠા પ્રવૃત્તિ અને વાત્સલ્ય સભર સંબંધોની એક આખી અને આગવી દુનિયાનું સર્જન કરનાર સ્વપ્ન શિલ્પી એવા નરેન્દ્રભાઈને આજે જે કંઈ પણ મળ્યું છે એ ભેટ વારસામાં કે રાતોરાત નથી મળ્યું, નિષ્ઠા વિના નથી મળ્યું. નહીં વંદના થાતી કાયમ સોનેરી પ્રભાતની, અહીં વંદના થાતી કાયમ સોનેરી પ્રભાતની, મીઠી મહક ગુજરાતની, મીઠી મહક ગુજરાતની. નરેન્દ્રભાઈ, તમે અમેરિકા આવ્યા પછી ઘણી બધી સ્ટ્રગલ કરી, પણ પછી તમારા વિકાસનો તબક્કો કઈ રીતે શરૂ થયો? મને જે લાયસન્સ તરીકે જે રિક્વાયરમેન્ટ છે અમેરિકામાં એ મને લાયસન્સ મળ્યા પછી મેં પહેલી જો VA હોસ્પિટલમાં લાયસન્સ ફાર્મસી કરી. 10 વર્ષ સુધી મેં VA હોસ્પિટલમાં લાયસન્સ ફાર્મસી તરીકે કામ કર્યું. પછી મને ઈચ્છા હતી કે હવે હું આઈ કેન બીકમ ઇન્ડિપેન્ડન્ટ, મારું પોતાનું ફાર્મસી ખોલી શકું. પછી મેં લોંગ આઇલેન્ડમાં ફ્રેન્કલિન સ્ક્વેરમાં અમે ડોગવુડ ફાર્મસી એક 2 જણની હતી, એ 2 જણ પાસેથી મેં બાયઆઉટ કરી અને પછી મેં ફાર્મસી ચલાવવાનું શરૂ કર્યું. પછી મારી બંને ડોટર હતી એ બંને ડૉક્ટર થઈ ગઈ એટલે મેં કહું હવે હું પાર્ટ ટાઈમ ફાર્મસી કામ કરીશ તો ચાલશે. એટલે પછી મેં મારી ફાર્મસી વેચ્યા પછી CVS ફાર્મસીમાં ઓલમોસ્ટ 10 વર્ષ સુધી પાર્ટ ટાઈમ કામ કર્યું ફાર્મસિસ્ટ તરીકે. અને આઈ વોઝ ઓલ્સો ઇન CVSમાં જે પણ જગ્યાએ ફાર્મસીમાં પ્રોબ્લેમ હોય આઈ વર્ક એઝ એ ફ્લોટર એન્ડ ટ્રબલ શૂટર. નરેન્દ્રભાઈ, તમે આર્થિક રીતે સદ્ધર થયા પછી તમારા ફેમિલી મેમ્બરોને તમે કઈ રીતે મદદરૂપ થયા? એટલે જે વખતે મને લાયસન્સ ફાર્મસી મળ્યું ત્યારે હું સિટીઝન થઈ ગયો, કારણ કે એવું છે કે લાયસન્સ લેતા પહેલાં સિટીઝન થવું પડે. એટલે જે સિટીઝન થયો પછી મેં મારા બધા જ ફેમિલીમાં એટલે બધા ભાઈઓ અને મારી બહેનોને અને આ બાજુ કામિનીના મારી વાઇફના બ્રધર એના બ્રધર એને એની બહેનોને બધાને મેં કહ્યું કે જેને પણ આવવાની ઈચ્છા હોય એ બધાના જે બર્થ સર્ટિફિકેટ જે રિક્વાયરમેન્ટ છે મિનિમમ એ તૈયાર રાખો એટલે હું બધા માટે એપ્લાય કરી દઉં. એટલે ધીરે ધીરે મારા આખું ફેમિલી સ્ટેપ બાય સ્ટેપ અમેરિકામાં આવવા માંડ્યું. આદર્શ, ઉમદા, નિખાલસ એવું તેમનું વ્યક્તિત્વ,
પૂરેપૂરા કુટુંબ જ સર. સચિનભાઈ એ નરેન્દ્રભાઈ અને કામિની બેનના દીકરા અને આ પ્રેમાળ દંપતીની બે લાડકી દીકરીઓ સજની અને ત્રિષા. નરેન્દ્રભાઈ, અત્યારે તમારા ફેમિલીમાં કોણ કોણ છે, તમારા સંતાનો? મારી બે ડોટર છે અને મારો સન છે. સૌથી પહેલી મારી ડોટર હતી સજની શાહ, અત્યારે એ ડૉક્ટર છે, બેરિયાટ્રિક સર્જન છે, અને સીનાજીની કૃપાથી બંને હસબન્ડ વાઈફ બંને ડૉક્ટર છે. એમને બાબુ અને બેબી બે છે. બોસ્ટનમાં સારામાં સારી જે મેડિકલ કોલેજ છે MIT માં, એ પોતે એમાં સર્જન છે. મારી બીજી ડૉક્ટર ન્યુયોર્કમાં છે, એ પેઇન મેનેજમેન્ટ એન્ડ એનેસ્થેસિયોલોજિસ્ટ છે, અને એ પણ અત્યારે ફૂલ સ્કેલ ઉપર છે. અને એમના હસબન્ડ પેટન્ટ લોયર છે અને અત્યારે મન્હાટનમાં સારામાં સારી લોયરની ઓફિસમાં અત્યારે કામ કરી રહ્યા છે. અહીં જે અગ્રમગ્રી જે એક્ઝામ કહે છે CFA સર્ટિફાઈડ ફાઇનાન્સ એડવાઇઝર, એ એક્ઝામ પાસ કરી અને અત્યારે TD બેંકમાં વાઇસ પ્રેસિડેન્ટ છે. અને એની પોસ્ટ એ જ્યારે જ્યારે બેંકોને ફાઇનાન્સિયલ પ્રોબ્લેમ થાય અને સ્ટ્રેસનો એ ઇન્ચાર્જ છે. પિતાનું નામ નટવરલાલ અને પુત્રનું નામ નરેન્દ્ર, આ બંને નામ ઘણા સૂચક છે. નટવર શબ્દનો અર્થ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ, અને નરેન્દ્ર શબ્દ એમ સૂચવે છે કે તે પુરુષોમાં ઇન્દ્ર સમાન છે. આપણી ધર્મ ભાવનાને વધુ દ્રઢ બનાવે એવા આ બંને નામ ખરેખર સાર્થક છે. જે પુત્રનું નામ નરેન્દ્ર હોય અને એ નટવર અર્થાત શ્રી કૃષ્ણ વૈષ્ણવ મંદિરની સેવા કાજે અગ્રેસર ન હોય તેવું બને ખરું. નરેન્દ્રભાઈ, તમારા ફેમિલીને તમે ઘણી બધી હેલ્પ કરી, પણ અહીંયા તમે સોશિયલી કઈ રીતે એક્ટિવ છો અને ક્યાં ક્યાં તમે સંકળાયેલા છો? મથુરેશથી વડોદરાથી આવ્યા અને એમને વૈષ્ણવ ટેમ્પલનું ન્યુયોર્કમાં અમેરિકામાં પહેલું વૈષ્ણવનું ટેમ્પલ થયું તો ન્યુયોર્કમાં છે. અને મને હું પહેલાં એક્ઝિક્યુટિવ મેમ્બર હતો, પછી ત્યાં મને પ્રેસિડેન્ટ થયો અને 2 વર્ષ સુધી પ્રેસિડેન્ટ તરીકે કામ કર્યું. પછી અમારું ટેમ્પલ અહીંયા આગળ લોંગ આઇલેન્ડમાં મૂવ થયું લેકમી રોડ ઉપર, અને ત્યાં પછી મને ટ્રસ્ટી તરીકે લેવામાં આવ્યો. અને પછી અમને ટ્રસ્ટીઓ ભેગા થઈ કે નરેન્દ્ર તું હવે સિનિયરનો પ્રેસિડેન્ટ થાય, એટલે સિનિયરનું અત્યારે રેગ્યુલર અત્યારે પ્રેસિડેન્ટ છું. એટલે સિનિયરને હેપી કરવા માટે અમે બધા પ્રયત્ન કરી રહ્યા છીએ. ડૉક્ટરો બોલાવી લેક્ચર આપીએ છીએ કે હેલ્થનો કોઈ પ્રોબ્લેમ હોય, કોઈકને મેડિકલનો પ્રોબ્લેમ હોય, કોઈકને પૈસાનો પ્રોબ્લેમ હોય, વી ટ્રાય ટુ હેલ્પ ધેમ. વૈષ્ણવ ટેમ્પલ ઓફ ન્યુયોર્કમાં કમિટી મેમ્બર તરીકે શરૂઆત કરી, પ્રેસિડેન્ટ બન્યા, ત્યારબાદ ટ્રસ્ટી તરીકેની ભૂમિકા નિભાવી અને અત્યારે પ્રેસિડેન્ટ ઓફ સિનિયર સિટીઝન તરીકે વૈષ્ણવ ટેમ્પલ ઓફ ન્યુયોર્કમાં સેવા આપે છે. નરેન્દ્રભાઈ, તમે સામાજિક આર્થિક બધી રીતે ઘણી અહીંયા સંકળાયા છો, તો તમે માતૃભૂમિ માટે શું કરો છો? પર્ટિક્યુલરલી ઇન્ડિયામાં જ્યારે અર્થક્વેક થાય, ભૂકંપ થાય, ત્યારે અમે બધા ભેગા થઈ અને પૈસા કલેક્ટ કરીએ છીએ અને અમે ડાયરેક્ટ મોકલી આપીએ છીએ. એ રીતે અમે ઇન્ડિયાને જ્યારે જ્યારે કંઈક આર્થિક પ્રોબ્લેમ થાય, તમે ઓલવેઝ સ્ટે વિથ ઇન્ડિયા. અમારી માતૃભૂમિ માટે અમે ખાસ અમે મોદીજી આવ્યા, અમે બહુ જ આનંદ થયો. અમે બધા જ લોકોએ જ્યારે મોદી ફર્સ્ટ ટાઈમ ન્યુયોર્કમાં આવ્યા હતા અને મેડિસન સ્ક્વેરમાં જ્યારે અમને ગોઠવી હતી, ત્યારે અમે સ્પેશિયલ અમારી ફર્સ્ટ રો અમે રહ્યા હતા. અને મોદીને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અમે બહુ સપોર્ટ કરીએ છીએ અને થોડોક અમે પણ ઇન્ટરેસ્ટ રાખીએ છીએ કે ઇન્ડિયાનું ભવિષ્ય જેટલું આગળ વધે એમાં અમારું કંઈ પણ અમે હેલ્પ કરતા હોય તો વી ઓલવેઝ હેલ્પ ધેમ. અને હજુ પણ વી આર પ્રાઉડ ઓફ ધ મોદી વોટ હી ડુઈંગ, વી ઓલવેઝ સપોર્ટ. રંગોથી રૂપાળું લાગે છે મોર અને રંગોથી રૂપાળું લાગે છે મેઘધનુષ. રંગબેરંગી ફૂલો ખીલવાથી જ આપણને બાગ બગીચા ગમે છે. બસ આવી જ કંઈક વાત છે નરેન્દ્રભાઈની, અને કેટલાય રંગોથી ભરી દીધી છે એમની જિંદગીને. જે નરેન્દ્રભાઈ, તમે આ ઉંમરે બી હજુ એક્ટિવ છો, તો તમારા શોખ કયા છે? મારા શોખમાં તો બધા બહુ શોખ છે મને. એક તો અમે પિકનિક જવાનો, પિકનિકમાં બધા ફેમિલી પિકનિકમાં જઈએ છીએ, અમે બધા પત્તા રમીએ છીએ. Thank you.
પછી અમે મને સ્ટેમ્પ અને કોઇન્સનો પણ બહુ શોખ છે. ઇન્ડિયાના જૂના કોઇન્સ મારી પાસે સારું એવું કલેક્શન છે. અને અત્યારે અમે અમારા ઘરમાં પણ અમે ટેબલ ટેનિસ રમીએ છીએ. બિલાડ પણ અમે મારા બેઝમેન્ટમાં વ્યવસ્થા રાખી છે રમવા માટે. એટલે જ્યારે જ્યારે અમે બધા ભેગા થઈએ ત્યારે અમે બધી જુદી જુદી એક્ટિવિટી કરીએ છીએ. નરેન્દ્રભાઈ, અમારે ટ્રેનિંગનો મહત્વનો હેતુ એ છે કે અમારે ત્યાંના યુવાનોને ઇન્સ્પાયર કરવા છે, તો તમે ભારતના યુવાનોને શું મેસેજ આપવા માગશો? ભારતના યુવાનોને હું એટલું જ કહેવા માગું છું કે લોકો, અમદાવાદ ઇન્ડિયામાં એવી એક છાપ પડી ગઈ છે કે ડોલર ઝાડ પર ઉગે છે, પણ એવું નથી. અમે બધા જ લોકો એટલી બધી સ્ટ્રગલ કરે છે લાઈફમાં અહીંયા આગળ, એટલીસ્ટ 20 થી 25 વર્ષ સુધી તમારે જો તમારે જેવી રીતે જાન રોપો અને જ્યારે કેરી પાકે એ રીતે અહીં આગળ, એટલું ઇઝી નથી કે તમે સારી સ્ટેજમાં આવી શકો. તમારે ઝીરોથી સ્ટાર્ટ કરવું પડે છે અને એના માટે તમારે બહુ જ કામ કરવું પડે છે. અને એ મારા ઇન્ડિયાના દરેક મારા ભાઈ બહેનોને કહું છું કે તમે અમેરિકા આવા તો વેલકમ છે, પણ અહીંયા આગળ મજૂરી માફક કામ કરતા કરતા આગળ વધવાનું છે. અને તમે 10 થી 15 વર્ષ સુધી તમે આશા રાખશો, કામ કરશો તો તમે સક્સેસ જશો.